નમસ્તે. આપણે આજે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એટલે કે આપણા 19મા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઉત્સર્ગ પદાર્થો અને એનો નિકાલ કઈ રીતના થાય છે, તો આપણે જોઈએ કે આપણા શરીરમાં કઈ ક્રિયાઓ દ્વારા નકામા દ્રવ્યો એકઠા થતા જોવા મળે છે. આ પહેલો આપણો એમસીક્યુ છે કે પ્રાણીઓ છે એ ચયાપચય ક્રિયાઓ કે વધુ પડતા ખોરાકના અંતઃગ્રહણ દ્વારા શરીરમાં એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને કેટલાક આયનો જેવા કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સલ્ફેટ વગેરે જેવા આયનોને એકઠા કરે છે. તો પેલી જ વાક્યરચના કે આપેલ ઘટકો શરીરમાં કઈ ક્રિયા દ્વારા એકઠા થતા જોવા મળે છે, તો આપેલ ઘટકો પ્રાણી શરીરમાં ચયાપચય ક્રિયાઓ અને વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા એકઠા થતા જોવા મળે છે. આટલું તમને બધાને પ્રોપરલી છે એ સમજાઈ ગયું? બરાબર છે. કઈ ક્રિયા દ્વારા શરીરમાં આ દ્રવ્ય એકઠા થતા જોવા મળે છે. હવે આપણે જુદા જુદા શબ્દ સમજતા જવા છીએ છોકરાઓ. પહેલો શબ્દ છે ઉત્સર્ગ દ્રવ્યો. તો શરીરમાં ઉત્પન્ન થતા નકામા દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે. આપણો પહેલો શબ્દ છે ઉત્સર્ગ દ્રવ્ય, બિનઉપયોગી નકામા દ્રવ્યો એને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખાય છે. શરીરમાં ઉદ્ભવતા બિનઉપયોગી નકામા દ્રવ્યો જેને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખાય છે, જે આપણા માટે ઉપયોગી નથી એવા દ્રવ્યો જેને આપણે વેસ્ટ મટીરિયલ તરીકે પણ ઓળખે છે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે વેસ્ટ મટીરિયલ થયું, જે નકામા દ્રવ્યો છે આવા દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખાય છે. હવે આ જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને બે પ્રકારના અલગ અલગ જૂથની અંદર વહેંચી નાખવામાં આવે છે, વોલેટાઇલ એન્ડ નોન વોલેટાઇલ. જે આપણા શરીરમાં વેસ્ટ દ્રવ્ય મીન્સ કે ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થાય છે એ બે જૂથની અંદર વહેંચાય છે, વોલેટાઇલ. વોલેટાઇલ એટલે કે જે બદલી શકે છે, સતત ફેરફારી થતા હોય છે આવા દ્રવ્ય વોલેટાઇલ દ્રવ્ય તરીકે ઓળખાય છે. વોલેટાઇલ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે CO2 અને પાણી આ બંને વોલેટિલિટી દર્શાવતા જોવા મળે છે, મીન્સ કે એમાં ફેરફાર સતત થતા જોવા મળે છે. CO2 કેના દ્વારા નિકાલ પામે છે? તો કે CO2 છે એ ફેફસા દ્વારા સતત ઉત્સર્જન પામતો ઘટક છે, એટલે CO2ને ઉત્સર્ગ વાયુ તરીકે પણ ઓળખાય છે. અને પાણીના નિકાલની ચર્ચા કરીએ તો પાણી છે એ કઈ ક્રિયા દ્વારા નિકાલ પામતું જોવા મળે છે? તો આપણે પાણીના નિકાલની ચર્ચા કરીએ તો પાણી છે એ આપણા શરીરમાંથી બાષ્પ સ્વરૂપે નિકાલ પામે છે, વેપર સ્વરૂપે આપણા શરીરમાંથી પાણી છે નિકાલ પામતું જોવા મળે છે. કઈ બે ક્રિયા દ્વારા નિકાલ પામતું? વેપર સ્વરૂપે પાણી એક તો ફેફસા દ્વારા જ ગુમાવાય, આપણો જે ઉચ્છવાસ કરીએ એ દરમિયાન પાણી ગુમાવાય. ઉચ્છવાસ દરમિયાન માણસ દરરોજનું 300 થી 400 ml જેટલું પાણી છે ગુમાવે છે, એક વેપર સ્વરૂપે ગુમાવતું જોવા મળે છે. બાષ્પ સ્વરૂપે પાણી કેના દ્વારા ગુમાવાય છે? એમાં પહેલું અંગ છે એ ફેફસા અને બીજું અંગ છે એ ત્વચા, સરફેસ. બરાબર છે. સ્કિન, રેસ્પિરેટરી સરફેસ અને સ્કિન આ બંને દ્વારા પાણી વરાળ સ્વરૂપે ગુમાવાય છે. આ બે આપણા શરીરમાંથી ગુમાવાતા દ્રવ્ય છે. હવે નોન વોલેટાઇલ ઘટકો ક્યાં છે એની ચર્ચા કરીએ કે નોન વોલેટાઇલ ઘટકો તો નોન વોલેટાઇલ ઘટકો જે જોવા મળે છે એ નોન વોલેટાઇલ ઘટકો છે એ શરીરમાં એમનેમ ભરાવો પામે છે, જેને શરીર દ્વારા દૂર કરવા પડે છે અને એ જલીય દ્રાવણની મદદથી અથવા તો સસ્પેન્શન
એક્વેટિક સોલ્યુશન અથવા તો સસ્પેન્શનની મદદથી આવા દ્રવ્યોનો શરીરમાં નિકાલ કરવો પડે છે અને નોન વોલેટાઇલ તરીકે ઓળખાય છે, જેમ કે એમોનિયા છે, યુરિયા છે, યુરિક એસિડ છે, આ બધા નોન વોલેટાઇલ છે, આયનો છે, આ બધા નોન વોલેટાઇલ ઘટકો છે. અને આ બધા ઘટકો આપણે ચયાપચયની ક્રિયા દ્વારા કે વધુ પડતા ખોરાક અંતઃગ્રહણ દ્વારા ઉત્પન્ન કરતા જોવા મળે છે. તો ઉત્સર્ગ દ્રવ્યો શું છે, બરાબર છે, એની ચર્ચા થઈ. હવે આપણે ઉત્સર્જન એટલે શું એની ડેફિનેશનની ચર્ચા કરીએ. ઉત્સર્જન એટલે શું, તો કે સાવ સિમ્પલ, ઉત્સર્ગ દ્રવ્યોના દ્રવ્યોને શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયા, ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયા. એમાંય મુખ્યત્વે ક્યાં, તો કે સાહેબ મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત, મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોને શરીરમાંથી નિકાલ કરીએ, આ ક્રિયાને આપણે ઉત્સર્જન એક્સક્રિએશન તરીકે ઓળખવામાં આવે છે. એક્સક્રિશન, બરાબર છે. એક્સક્રિશન એટલે શું, તો કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ કરવાની પ્રક્રિયા, નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોને નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન તરીકે ઓળખાય છે. અને ઉત્સર્જન અંગો અથવા તો ઉત્સર્ગ અંગો એટલે શું એમ, તો કે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને ઉત્સર્ગ અંગો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને ઉત્સર્ગ અંગો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સર્ગ અંગો અથવા તો ઉત્સર્જન અંગો એટલે શું, તો કે ઉત્સર્ગ અંગોની ક્રિયા, ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલની ક્રિયા સાથે સંકળાયેલા અંગો. ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને ઉત્સર્ગ અંગો તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્સર્જન તંત્ર, ત્યાર પછીનો શબ્દ આપણે સમજીએ. ઉત્સર્જન તંત્ર, તો ઉત્સર્ગ અંગો વડે રચાતા તંત્રને ઉત્સર્ગ અંગો વડે રચાતા તંત્રને ઉત્સર્જન તંત્ર કહે છે. હવે આપણે જોઈએ કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં ક્યાં ક્યાં ઘટકો આવેલા હોય, તો આપણે જોઈએ તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં મુખ્ય ઉત્સર્ગ અંગ એક જોડ મૂત્રપિંડ, મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં મુખ્ય ઉત્સર્ગ અંગ તરીકે આવેલું હોય છે એક જોડ મૂત્રપિંડ, બરાબર. ત્યાર પછી અન્ય ઉત્સર્ગ અંગો તરીકે એની સાથે સંકળાયેલા ઘટકો મૂત્ર વાહિનીઓ, મૂત્રાશય અને મૂત્રમાર્ગ, આ મનુષ્યના સંકળાયેલા અન્ય ઉત્સર્ગ અંગો છે. મૂત્ર વાહિનીઓ, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. આટલું ક્લિયર થઈ ગયું બધાને, બરાબર. આ ઉપરાંત આપણી ત્વચા પણ ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે, ફેફસા પણ ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે, પછી અન્ય ઉત્સર્ગ અંગો તરીકે આપણા શરીરમાં આવેલું યકૃત પણ ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે. પાચન ક્રિયામાં આપણે ભણવામાં આવે કે યકૃત દ્વારા છે એ, બરાબર છે, કેટલાક નકામા દ્રવ્યોને દૂર કરવામાં આવે છે, તો યકૃત પણ એક સહાયક ઉત્સર્ગ અંગ તરીકે વર્તતું જોવા મળે છે, બરાબર છે. તો ફેફસા
ત્વચા અને યકૃત મૂત્રપિંડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ કરવામાં મદદરૂપ થતા સહાયક અંગો છે. તો મૂત્રપિંડ સિવાયના સહાયક ઉત્સર્ગ અંગોના નામ લખો આપને. તો મૂત્રપિંડ સિવાયના ઉત્સર્ગ અંગોમાં ત્વચા, ફેફસા, યકૃત આ બધાનો સમાવેશ થતો જોવા મળે છે. હવે આપણે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો ક્યાં ક્યાં છે, કેટલા પ્રકારના મુખ્ય કેટલા પ્રકારના નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે, સૌ પ્રથમ કયું નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય નિર્માણ પામે છે એની ચર્ચા જોઈએ. હવે આપણે ઉત્સર્ગ દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો ખરેખર મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે. ઉત્સર્ગ દ્રવ્યોની અંદર જોઈએ તો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય નાઇટ્રોજનયુક્ત છે. હવે ઉત્સર્ગ દ્રવ્યોને આપણે ક્રમશઃ જોતા જઈએ છીએ. પહેલું જોઈએ છીએ આપણે એમોનિયા. પહેલું વાક્ય લખું છું, યાદ રાખજો. કોઈ પણ પ્રાણીઓમાં પ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે. કોઈ પણ પ્રાણી હોય એમાં સૌથી પહેલાં એમોનિયા જ બને, પછી એમોનિયામાંથી જુદા જુદા સંયોજનોનું નિર્માણ થતું હોય. એટલે સૌ પ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કોણ હોય છે? એમોનિયા. એટલે યાદ રાખજો, પ્રાણીઓમાં સૌ પ્રથમ કયું ઉત્સર્ગ દ્રવ્ય સર્જાય? તો પ્રાણીઓમાં સૌ પ્રથમ ઉત્સર્ગ દ્રવ્ય સર્જાતું હોય એમોનિયા. હવે એમોનિયાનું નિર્માણ શરીરમાં બે ક્રિયા દ્વારા થાય છે, એક્સ્ટ્રોજિનિયસ અને એન્ડોજેનિયસ. એમોનિયાનું નિર્માણ કરતી પ્રક્રિયાને બે ભાગમાં વહેંચી નાખવામાં આવે છે, એક્સોજેનસ અને એન્ડોજિનસ. આ બે રીતે એમોનિયાનું નિર્માણ થાય છે. એક્સોજિનસ એટલે શું એની ચર્ચા કરીએ. એક્સોજિનસ એટલે કે જેમાં એમિનો એસિડમાંથી કયા, તો કે ખોરાક દ્વારા, ખોરાક દ્વારા લેવાયેલા નકામા એમિનો એસિડમાંથી, એમિનો એસિડમાંથી એમોનિયા બને તો તેને એક્સોજિનસ તરીકે ઓળખવામાં આવે છે. એક્સોજિનસ એમોનિયાનો સોર્સ, એક્સોજિનસ સોર્સ કહેવાય એમોનિયાનું નિર્માણ. બરાબર છે. અને શરીરમાં રહેલા પ્રોટીન કે ન્યુક્લિક એસિડ, પ્રોટીન કે ન્યુક્લિક એસિડ માંથી જો એમોનિયા બને તો તેને એન્ડોજિનિયસ સોર્સ તરીકે ઓળખાય. એમોનિયાના નિર્માણના સોર્સ બે પ્રકારના છે. એમોનિયાના નિર્માણનો એક સોર્સ છે એ એન્ડોજિનિયસ છે, એટલે કે શરીરમાં રહેલા પ્રોટીનમાંથી એમોનિયા બને, એમોનિયા બને, ન્યુક્લિક એસિડમાંથી એમોનિયા બને, તો ત્યારે એને એન્ડોજિનિયસ સોર્સ કહેવાય. અને એક્સોજિનિયસ સોર્સ એટલે નકામા એમિનો એસિડ ખોરાક દ્વારા લેવાઈ ગયા હોય, જેની જરૂરિયાત ન હોય, આવા નકામા ખોરાકમાંથી જ સીધા એમોનિયા બની જાય પાચન માર્ગમાં જ, તો ત્યારે એને એક્સોજિનિયસ સોર્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ એમોનિયાનું નિર્માણ કરતા સોર્સ અથવા તો એમોનિયાનું નિર્માણ કરતા સ્ત્રોત કેટલા પ્રકારોમાં વહેંચાઈ જાય છે? બે પ્રકારોમાં વહેંચાઈ જતા જોવા મળે છે. હવે
એક એમોનિયા કઈ રીતના નિર્માણ થાય એની ચર્ચા કરી નાખીએ. તો એમિનો એસિડમાંથી વિનત્રલીકરણ દ્વારા એમોનિયા બને છે. એમિનો એસિડમાંથી વિનત્રલીકરણ દ્વારા એમોનિયાનું નિર્માણ થાય. શરીરમાં કોઈ પણ પ્રાણી શરીરમાં એમોનિયાનું નિર્માણ એમિનો એસિડના વિનત્રલીકરણ દ્વારા થતું જોવા મળે છે. હવે એમોનિયા વિશે હજી આગળ આપણે જોતા જઈએ કે એમોનિયા સૌથી વિષારી છે. શરીરમાં ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્ય પૈકી સૌથી વધુ વિષારી ઉત્સર્ગ દ્રવ્ય જો હોય તો સૌથી વધુ વિષારી ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા આવેલું જોવા મળે છે. એટલે એમોનિયા છે ખૂબ જ ઝેરી વિષારી ઉત્સર્ગ દ્રવ્ય છે. વિષારી એટલે કે કેવું કહેવાય, ઝેરી ઉત્સર્ગ દ્રવ્ય છે, ટોક્સિક દ્રવ્ય છે એમોનિયા. બરાબર છે. બીજું, એમોનિયાના નિકાલ માટે પાણીની મોટી માત્રા આવશ્યક છે. એટલે એમોનિયાનો નિકાલ કરવો હોય તો ખૂબ વધુ માત્રામાં પાણી છે એ ગુમાવવું પડે. એમોનિયાના નિકાલ માટે પાણી ખૂબ વધુ માત્રામાં છે એ ગુમાવવું પડે. એટલે મોટી માત્રામાં પાણી છે એ ગુમાવવું પડે. આપણે એમોનિયાના નિકાલ કરતી વખતે પાણીની જરૂરિયાત ખૂબ વધારે રહી. બરાબર છે. ત્યાર પછી આગળ હજી જોઈએ એમોનિયામાં કે એમોનિયાના નિર્માણ માટે ઉર્જાની આવશ્યકતા અતિ અલ્પ છે. એટલે ખૂબ ઓછી માત્રામાં ઉર્જા વપરાય. એમ પણ કહેવાય કે એમોનિયાના નિર્માણમાં ઉર્જા વપરાતી નથી, તોય સાચું. એમોનિયાના નિર્માણ માટે સૌથી ઓછી માત્રામાં છે એ ઉર્જા છે એ વપરાતી જોવા મળે છે. એટલે સૌથી ઓછામાં ઓછી ઉર્જા એમોનિયાના નિર્માણમાં વપરાતી જોવા મળે છે. બરાબર છે. અને એમોનિયા પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. એમોનિયાની પાણીમાં દ્રાવ્યતા છે એ ઓછી જોવા મળે છે. એમોનિયા પાણીમાં અલ્પ માત્રામાં દ્રાવ્ય છે એ જોવા મળે છે. તો આ એમોનિયા વિશેની કેટલીક માહિતી હતી કે એમોનિયા પાણીમાં દ્રાવ્ય ઝડપથી થાય પણ અલ્પ માત્રામાં. એમોનિયા પાણીમાં સૌ પ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા. હવે આપણે એમોનિયાનો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ કરતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને એમિનોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા બે શબ્દ આપણે સમજી લઈએ. પહેલા એમિનોટેલિક પ્રાણીઓ એટલે શું? તો એમિનોટેલિક પ્રાણીઓ એટલે શું? તો કે એવા પ્રાણીઓ કે જે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કેનો નિકાલ કરતા હોય છે, એમોનિયાનો. જે પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયાનો નિકાલ કરતા હોય છે આવા પ્રાણીઓને એમિનોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયાનો નિકાલ કરતા હોય છે એવા પ્રાણીઓને એમિનોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછીનો શબ્દ છે એમિનોટેલિઝમ.
એમિનોટેલિઝમ એટલે એમોનિયાના નિકાલ કરવાની ક્રિયા. એમિનોટેલિઝમ એટલે એમોનિયાને ઉત્સર્જન કરવાની ક્રિયા. અને એમિનોટેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો એમિનોટેલિક પ્રાણીઓ ક્યાં ક્યાં છે? આપણે એમિનોટેલિક પ્રાણીઓના ઉદાહરણ જોવા હોય તો ક્યાં ક્યાં પ્રાણીઓ એમિનોટેલિક પ્રાણીઓ તરીકે વર્તે છે, તો આપણે એમિનોટેલિક પ્રાણીઓના એક્ઝામ્પલ જોઈએ. તો એમિનોટેલિક પ્રાણીઓની અંદર સૌથી પહેલાં અસ્થિ મત્સ્ય, પછી જલીય ઉભયજીવીઓ, પછી ટેડપોલ એ દેડકાની રૂપાંતરણ દરમિયાન ઉત્પન્ન થતી અવસ્થા છે, બરાબર. પછી જલીય કીટકો, આ બધા પ્રાણીઓ એમોનિયાનો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ કરે છે. હવે એમોનિયાનો નિકાલ કઈ રીતના, કયા અંગ દ્વારા થાય છે, તો ખાસ પછી યાદ રાખી લે કે એમોનિયાનો નિકાલ શરીર સપાટી કે મત્સ્યમાં ઝાલરો દ્વારા સામાન્ય પ્રસરણથી થાય છે. એમોનિયાનો નિકાલ મત્સ્યની અંદર ઝાલરો દ્વારા થાય, બરાબર છે, સામાન્ય પ્રસરણથી. અને આયન તરીકે એમોનિયમ આયન તરીકે નિકાલ શરીરની સપાટીથી ત્યાગ થતો જોવા મળે છે. આ પણ યાદ રાખવું એમસીક્યુ તરીકે કે એમોનિયમ આયન તરીકે નિકાલ પામે છે. એમોનિયમ આયન તરીકે ઉત્સર્જન પામે છે. એમોનિયમ આયન તરીકે ઉત્સર્જન પામતો જોવા મળે છે, બરાબર છે. તો આ એમોનિયા છે એ એમોનિયમ આયન એટલે કે NH4 પ્લસ તરીકે એમોનિયા ઉત્સર્જન પામતો જોવા મળે. તો આ એમોનિયા કઈ રીતના નિર્માણ પામે છે, એમોનિયા કઈ પ્રાણીઓ દ્વારા ઉત્સર્જન થાય છે, એમિનોટેલિઝમ એટલે શું, એમિનોટેલિક પ્રાણીઓ એટલે શું, બરાબર છે, એની ચર્ચા થઈ. જલીય બધે અપૃષ્ઠવંશીઓ પણ, દાખલા તરીકે જલીય પ્રોટોઝોઆ છે, ત્યાર પછી સછિદ્રા સમુદાયના પ્રાણીઓ છે, હાઇડ્રા છે, પછી એનેલિડા છે, ક્રિસ્ટેસિયા છે, આ બધા જલીય અપૃષ્ઠવંશી બધાય. અહીંયા જલીય કીટકો લખ્યા, પણ સાથે સાથે હજી એક્ઝામ્પલ વધારી દઈએ આપણે તો સછિદ્રા, હાઇડ્રા, ટૂંકમાં જલીય અપૃષ્ઠવંશી બધાય. આ બધાય જલીય અપૃષ્ઠવંશી યાદ રાખજો, હું બોલું છું ખાસ યાદ રાખજો. જલીય અપૃષ્ઠવંશી પણ બધા જ છે એ સામાન્ય રીતે કેનો ત્યાગ કરતા જોવા મળે છે, એમોનિયાનો ત્યાગ કરતા જોવા મળે છે, બરાબર છે. તો આ એમોનિયા ત્યાગી પ્રાણીઓ શું છે, એમોનિયાનો ત્યાગ કઈ રીતના થાય છે એની ચર્ચા કરી. હવે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા ત્યાગી પ્રાણીઓ અને યુરિયાનો ત્યાગ કઈ રીતના થાય છે એની વાત કરીએ. હું તમને આખા લખેલું છે એનો સ્ક્રીનશોટ પણ ભેગો મોકલાવીશ.